નોવેલ કોરોના વાયરસ કોવિડ-19ના સંક્રમણને અટકાવવા માટે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આગામી 3 મે સુધી લોકડાઉનની સમયમર્યાદા વધારવાની જાહેરાત કરી હતી. તેની સાથે સાથે દેશના તમામ લોકોને કોરોના વાયરસ એટલે કે કોવિડ-19ના સંક્રમણથી બચવા આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની ભલામણ પણ કરી હતી. લોકો પોતાના આરોગ્યનું જાત પરીક્ષણ અને કોરોના અંગેની જાણકારી ઘેર બેઠા મેળવી શકે તે માટે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા 2 એપ્રિલના આરોગ્ય સેતુ નામની મોબાઈલ એપ શરૂ કરવામાં આવી હતી. દેશની 11 ભાષાઓમાં ઉપલબ્ધ આરોગ્ય સેતુ એપમાં કોરોના સંબંધિત કોવિડ-19ના સંક્રમણને લગતા જોખમો અને તેનું સચોટ વિવરણ તમારા લોકેશન અને સામાજિક ગ્રાફની મદદથી તમને મોબાઈલ ઉપર જ આપવામાં આવે છે. તમે કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા છો કે કેમ તેવી તમામ માહિતીનો આરોગ્ય સેતુ એપમાં સમાવેશ કરાયો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી રોગના સંક્રમણથી બચવા જનસમુદાય પાસે સહકાર માંગ્યો હતો, જેનો બનાસકાંઠા જિલ્લામાં ખૂબ જ સારો એવો પ્રતિસાદ મળ્યો છે. બનાસકાંઠા જિલ્લાના લોકોએ પણ પોતાના આરોગ્યની જાળવણી માટે જાગૃત થઈ આજ સુધીમાં 1,55,328 લોકોએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી પોતાની જાતને સુરક્ષિત બનાવી છે, જ્યારે 4,280 લોકોએ જાત પરીક્ષણ કરી પોતાના જીવને સુરક્ષિત કરવા માટે કટિબદ્ધ બન્યા છે.